વધુ મનોરંજન મેળવવા માટે અને નવા નવા હટકે વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ ચોક્કસ ઓફિશિયલ સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો, શેર કરો. સ્ટારબક્સ ની કોફી કે કેટલી ની કોફી? ચોક્કસ ઓફિશિયલ ના આજના એપિસોડમાં તમારું સ્વાગત છે. તમે લોકો એકદમ ખુશ હશો, કેમ ખબર છે? કારણ કે પાછળ સ્ટારબક્સ કોફીનું બોર્ડ દેખાઈ રહ્યું છે. આ સ્ટારબક્સ કોફી નામ આવે ને એટલે આમ મોડા ઉપર સ્મિત આવી જાય, પણ સાથે સાથે ખિસ્સામાં પણ હાથ જતા રહે, કારણ કે સ્ટારબક્સની એક કોફી 300 રૂપિયાની ઉપર શરૂ થાય છે. યસ, આજના આપણા આ એપિસોડનો આ જ વિષય છે કે કોફી સ્ટારબક્સમાં શું કામ પીવા આવે છે લોકો, સામાન્ય કીટલીવાળો જે કોફી આપે છે એ કોફી સારી આવે છે સ્વાદમાં કે નથી આવતી, અને કિંમતમાં કેટલું સસ્તું પડે છે, આ બધું જ જાણવાનું છે લોકો પાસે. પણ એ પહેલાં તમારે ચોક્કસ ઓફિશિયલને લાઈક કરવાનું છે, શેર કરવાનું છે, સબસ્ક્રાઈબ કરવાનું છે, કોમેન્ટ કરવાની છે અને બેલ આઇકોન દબાવવાનો છે જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ મળી શકે. ખિસ્સે મેં હો માલ તો સ્ટારબક્સ કોફી મેં કરોગે ધમાલ, સાચી વાત કીધું? 100% સાચી વાત. એનું શું રીઝન? એનું રીઝન એટલે કારણ કે તમે જ્યારે સ્ટારબક્સમાં જાઓ છો ત્યારે તમને ખબર પડે છે કે પૈસાની કેટલી ઓછી કિંમત થઈ ગઈ છે. 5 રૂપિયાની ચા અને સામે તમને મળે એટલી જ ચા, એટલી જ કોફી જો તમે સ્ટારબક્સમાં પીવા જાઓ તો કદાચ 10 ગણા પૈસા પણ ઓછા પડે. સામાનો 10 રૂપિયા અડધી હોય, 20ની આખી જ હોય કોફી. હા, કોફી ના હોય 25 રૂપિયા. 400 રૂપિયાની કોફી આપો તો એમાં કેફીન વધારે આવે. 400 રૂપિયા લે છે અને લોકો હસતા હસતા કોફી પીવે છે. તો સ્ટારબક્સ ની કોફી પીવી જોઈએ કે કેટલી ની જ પીવી જોઈએ? આટલી ભારે મોંઘી કોફી ના પીવાય. સ્ટારબક્સ કોફી વિશે ખ્યાલ છે? હા છે ને, હમણાં 2-3 શોરૂમ જેવું મોટા મોટા શોરૂમ જેવા ખોલ્યા છે. ઓકે, પણ એ બધી શું છે, દેખા દેખી છે બધી. ઓકે, અને કપલોને બેસવા માટેનું સ્થળ થઈ ગયું છે એક્ચુઅલમાં. એક્ચુઅલમાં મારી બેબીને હું ત્યાં મૂકવા ગયો હતો હમણાં લાસ્ટ ટાઈમ. મેં મારી બેબીને સમજાવી બરાબર કે ભાઈ આ 200-300-400 રૂપિયા તમે કોફી અહીંયા પીવો છો એના કરતાં ઘરે બી આ બની શકે છે, અને આવી ગાત્રા ટી સ્ટોલ છે ત્યાં સારી કોફી મળે છે. એટલે ડેડી ખાલી બેસવાનું સ્થળ છે, ડિસ્કસ કરતા હોય ફ્રેન્ડ સાથે, બસ બીજું કંઈ કોફીમાં કશું છે નહીં એમની. સ્ટારબક્સમાં કેટલી વાર આવો છો? રેગ્યુલર આવો છો કોફી? હા, મહિનામાં 2-4 વાર થઈ જાય છે. તો 10 રૂપિયાની કેટલી પરની કોફી સારી કે સ્ટારબક્સ સારું? એ તો હવે કેટલીનો સ્વાદ જ અલગ છે, પણ જે એટમોસ્ફિયર અહીંયા જેવો નથી થતો. ટેસ્ટ આટો ને ક્વોલિટી ઓફ કોફી આટો. ઓકે, સ્ટારબક્સની કોફીની ક્વોલિટી અને ટેસ્ટ માટે આવતા હોય છે સ્ટારબક્સમાં. બીજું સોરા પાડવા, સોરા કે આમ કે બસ અમે સ્ટારબક્સમાં કોફી પીએ છીએ એવું કોઈ? એવું કંઈ તો મેઇન રીઝન નથી, ખાલી કોફી પીવા જ આવીએ છીએ. આ સારી. શું કારણ? કારણ જે કે આ દેશી છે, ઓલું જે ને ખાલી ખોટા કોસ્ટલી પૈસા લે છે. કેટલા પૈસા લે? સ્ટારબક્સની કોફી 400 સમથિંગ છે. એમાં આવી કેટલી ચા કે કોફી આવે? આમાં સમજો ને 10 રૂપિયા અને 400 એટલે સમજી 40 તો આવે આરામથી. આ સ્વાદ છે એ નેચરલ સ્વાદ કહેવાય. આપણે કાંઈ ઓલું બધું મશીનરી વાળું હોય છે, આ બધું સાદું હોય છે. આપણું કોફીની જનરલી કિંમત શું હોય? તો વધારે કદાચ 15-20 રૂપિયા હોય. 15-20 રૂપિયા. હવે એ જ કોફી તમને 400 રૂપિયામાં મળે તો તમે પીવાનું પ્રિફર કરો? નહીં સર, નહીં. તમારા ખિસ્સામાં 4 લાખ રૂપિયા હોય એટલે 400 રૂપિયાની કોફી પીવાનું ના પીવાય? ના પીવાય. 25 રૂપિયા વાળી 400 રૂપિયામાં એ સ્ટારબક્સમાં મળે? વાહ, તો એ પીવાય રહ્યો ભાઈ, ગરમ પડે. પણ ત્યાં સરસ તમને એન્વાયરમેન્ટ આપે, એસી હોય, સરસ મ્યુઝિક વાગતું હોય, મસ્ત ફર્નિચર પર ખર્ચો કર્યો હોય, તમને મજા આવે. એમાં કઈ દૂધ અલગ આવે? એમાં ભેંસનું ને ગાયનું દૂધ આવે, બીજું છે નું કઈ? તમે કઈ ઉટડીનું તો વાપરતા નથી. દેખાડો. કયા પ્રકાર? કે હું ખુશ છું, હું પૈસા ખર્ચી શકું છું, હું સારી ઇન્કમ ધરાવું છું કે હું પૈસા ખર્ચીને આનંદ મેળવી શકું છું.
અમે જે કીધું કે અમે તો અહીંયા બેસીને ચાની કોફીની કીટ જે ક્વોલિટી જેમથી અમારે લેવા દેવા નથી. અમે અહીંયા બેઠા છીએ ત્રણ ફ્રેન્ડ, દેટ્સ ઇનફ ફોર અસ. આમ તો જનરલી ઇન્સ્ટાગ્રામ ને સ્નેપચેટની સ્ટોરીઓઝ માટે જ હોય છે સ્ટારબક્સની કોફી, પણ અમુક વાર ડેટ ઉપર કે ગમે તે આવતા હોય તો આવી જાય લોકો અહીંયા. ફોટોગ્રાફ તો એવું છે કે અત્યારે દેખા દેખી થઈ ગઈ છે. સ્ટારબક્સમાં હું ગયો છું, બહુ સારી એવી બ્રાન્ડ છે એ, તો મારા ગ્રુપમાં બધાને ખબર પડવી જોઈએ કે હું ત્યાં ગયો છું. ખાલી સ્ટોરી અપલોડ કરે એ પણ. સ્ટોરી કેટલી મિનિટમાં? તરત એટલે જેમ કોફી લેના પછી. ઓકે, તો સ્ટારબક્સમાં કોફી પીવો, જ્યારે તમે નોર્મલ કીટલી પર કોફી પીવો છો ત્યારે અપલોડ કરો છો ફોટો? ત્યારે કરીએ છીએ સ્ટોરી, ત્યાં ફ્રેન્ડ્સ ભેગા હોય કે ક્યારે. આ સ્ટારબક્સમાં તમે કોફી પીધી, તમે ઇન્સ્ટાગ્રામ ફેસબુક પર સ્ટેટસ મૂક્યા, એના પછી એવું બન્યું છે નવા નવા પ્રપોઝલ થયા હોય, પ્રપોઝ થઈ હોય એટલે લોકો તો બહુ મોકલે જ કે અમને મોકલો. જેમ કે આને અત્યારે જ એક મેસેજ આવ્યો અમારા મિત્ર જે રક્ષાંત, એને કે અહીંયા અમે 10 રૂપિયાની કેટલીની ચા નથી પીવડાવતો અને તું એમ જોડે સ્ટારબક્સમાં બેઠો જ ને. આવી રીતે સ્ટારબક્સ માટે લોકો અટ્રેક્ટ થાય છે એનો શું રીઝન? હવે હું તો લાવ્યો છું મારી પત્નીને, અને પત્નીને શોપિંગ પછી થોડું રિલેક્સ કરવા માટે સ્ટારબક્સ હોય. જ્યારે હું થાકીને આવું છું ત્યારે મને ઘરે સરસ ચા પીવડાવે છે, તો ઇટ્સ ઓલ ગિવ એન્ડ ટેક. વાહ વાહ, પણ આટલું મોટું ગિવ એન્ડ ટેક એમના જેવા હસબન્ડ જ કરી શકે, એની માટે તમારી પાસે જીગરું હોવું જોઈએ અને માલ હોવો જોઈએ, તો જ તમે તમારી પત્નીને એ ઘરે તમને ચા પીવડાવતી હોય અને તમે એને સ્ટારબક્સમાં કોફી પીવડાવી શકો. શું ફરક છે સ્ટારબક્સની કોફીમાં અને કેટલીની કોફી? જગ્યા, લોકેશન, એટાયર, એ બધું. ઓકે, એટલે એટમોસ્ફિયર, લોકેશન, એના જ પૈસા છે. સ્ટારબક્સ જેવી જગ્યાએ પીવો કોફી એટલે ફોટો અપલોડ કરવો કેમ જરૂરી? કંઈ જરૂરી નથી, એમને એમ ખાલી કે આવ્યા છે અને સ્ટારબક્સ ઇમ્પ્રેશન પડે. ક્લાસ બતાવવાનું કરતા હોય કે અમે જો અહીંયા ગયા છે, એટલે કોઈ નોર્મલ પર્સન જોવે કે આ કંઈક હશે રિચ પર્સન એવું, પણ એવું ઘણા નોર્મલ હોય એ પણ જઈ શકતા હોય પણ એ ટેસ્ટની હિસાબે ન જતા હોય. સ્ટેટસ કહી શકાય, સિમ્બોલ સ્ટેટસ તો શું છે ભાઈ? જેને સ્ટેટસ માનવું એ માની શકે, પણ આ બધી દેખા દેખી છે કે ભાઈ હું આ જગ્યાએ કોફી પીવા જઉં છું. એક મેસેજ આપવાનો જે ઓડિયન્સને, સ્ટારબક્સની કોફી સારી કે કીટલીની, જે પણ તમારો જવાબ હોય કેમ? કારણ કે કીટલીની કોફી અને ચા બે સારી આપણા માટે બધી રીતના, તમે ટેસ્ટ વાઇઝ જો, રેટમાં જો, સ્ટારબક્સ કરતાં આ સારું છે મારા મંતવ્ય પ્રમાણે. બાકી ઘણા એના અલગ અલગ શોખ હોય છે, પણ મારું આ છે. કેમ ના પીવી જોઈએ કે એ લોકો જે અહીંયા કોન્સેપ્ટ લઈને આવ્યા છે તો આપણો ઇન્ડિયાનો વિશ્વ બહાર જશે, આપણી પાસે તો રહેવાનો જ નથી. એના કરતાં ઇન્ડિયામાં આવા નાના માણસો સાથે આપણે શેર કરીને રહીએ તો વધારે સારું, મારો કહેવાનો મતલબ એ છે. જો ભાઈ, સ્ટારબક્સમાં જઈને કોફી પીવાથી છે ને બહુ સારું રહેશે. કિટલીમાં આપણે પીવા જાય તો એનું પાણી છે, એની અમુક વસ્તુ હોય બરાબર ન હોય બરાબર, એનાથી મારું કહેવું એવું છે. સ્ટારબક્સમાં કોફી વાર તમે જાઓ અને હું પણ જાઉં જ છું અત્યારે કોફી પીવા માટે. તમને એવું લાગે છે એકવાર સ્ટારબક્સમાં કોફી પીવા જનાર માણસ બીજી વખત જતો હશે? હું તો કોઈ દિવસ ગયો નથી બરાબર. મારું મંતવ્ય એવું છે કે ભાઈ જવું જ ના જોઈએ. તો આવા આવા જે વેપારીઓ જે છે ને બની બેઠા છે ખોટા ખોટા શોરૂમને, 400-400 રૂપિયાની કોફી લઈને બરાબર આ લોકોનો ધંધો પડી ભાગવો જોઈએ. પબ્લિકે સમજી લેવું જોઈએ કે આવી જગ્યાએ જવાય જ નહીં. અરે, ચા પીવામાં એટલો બધો મશગુલ થઈ ગયેલો અને ચા નહીં એકચ્યુઅલી કોફી છે. આ હા હા, કોફી, વાહ ભાઈ વાહ. અને આ કોફીની કિંમત કેટલી ખબર છે? માત્ર 20 રૂપિયા. આ હા હા, મોજે મોજ થઈ ગઈ ભાઈ આ કોફી પીને. પણ આપણે અમદાવાદવાસીઓને પૂછ્યું કે સ્ટારબક્સની કોફી વિશે એમને શું કહેવું છે, તો એમને આપણને ઘણા સારા સારા જવાબો આપ્યા. આવી જ રીતે અનેક એપિસોડ્સમાં અલગ અલગ વાત સાથે આપણી મુલાકાત થતી જ રહેશે, પણ એ પહેલાં તમારે ચોક્કસ ઓફિશિયલને લાઈક કરવાની છે, શેર કરવાની છે, સબસ્ક્રાઈબ કરવાની છે અને બેલ આઇકોન દબાવવાનો છે, જેથી તમને અમારા નવા નવા વિડીયોઝ મળી રહે. ઇન્સ્ટાગ્રામ, ફેસબુક ઉપર ચોક્કસ ઓફિશિયલને ફોલો કરવાનું છે. તો મળીએ નવા એપિસોડમાં નવા વિષય સાથે. ત્યાં સુધી આ કોફીની મજા માણી લો. વાહ હા હા, ધીસ કોફી ઇઝ બેસ્ટ 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 બેસ્ટ.